यस स्टार्ट। गुड आफ्टरनून, जय जिनेंद्र, नमस्ते। ऑन बिहाफ ऑफ बोरीवली लेडीज विंग अंडर श्री कवियो जैन महाजन बोरीवली, आई मनीषा वीरा वेलकमिंग यू वन एंड ऑल विथ वार्म हार्ट। इन दिस कोरोना पेंडेमिक एरा, सिंस लास्ट ईयर अप्रोक्स 12 months, मोर देन 12 months, ओके बोरीवली लेडीज विंग हैज कंडक्टेड मेनी डिफरेंट वेबिनार्स विच एडेड कलरफुल फेदर्स फॉर द गुड कॉज फॉर द कवियो कम्युनिटी, सच एज वेबिनार सच एज माइंड पावर सेशन, वेदिक मैथ्स, इम्यूनिटी बूस्टर, डांसिंग, कुकिंग, नेचुरोपैथी, मंडाला आर्ट, रूबिक क्यूब्स, यंग एंटरप्रेन्योर्स एंड मेनी वास्तुशास्त्र एंड मेनी मोर आर लाइंड अप। लाइक कमिंग अप नेक्स्ट इज स्टैंड अप कॉमेडी ऑन 26 जून। सो जोड़ाता रह जो हवे फ्रेंड्स। टुडे बोरीवली लेडीज विंग इज कंडक्टिंग 29th वेबिनार विच इज अ वेरी क्रिएटिव। અને આજે છે વિશ્વ પર્યાવરણ દિવસ। વિરાટ પ્રકૃતિના અદ્ભુત ખોળે, માના ખોળે વિકાસ પામતું આપણું જનજીવન, જે વડલા વડવાઈઓ, ફૂલો, પર્ણો અને અસંખ્યાતા વન્યજીવો અને વનસ્પતિ સાથે સંકળાયેલું છે, અને એને બચાવવાનો આજનો દિવસ, અને પ્રકૃતિના ખોળે રમતા રમતા નિસર્ગ સાથે એક સંબંધ બાંધવાનો દિવસ, અને આજે જ આ દિવસે આપણે અદ્ભુત અવનવા રંગો સાથે જોડાવવા માટે લઈને આવ્યા છે આપણા ફેકલ્ટી ભારતીબેન ગાલા, જે આજના મોસ્ટ ટેલેન્ટેડ હોસ્ટ છે અને જેનો પરિચય આપણને આપશે પદ્મિનીબેન દેડિયા, એમનો પરિચય આપશે। તો ઓવર ટુ પદ્મિનીબેન। અને હા, એક વસ્તુ કે યુટ્યુબ મહાજનની જે બોરીવલી મહાજનની જે યુટ્યુબ ચેનલ છે એના પર બોરીવલી લેડીઝ વિંગના ઘણા બધા વેબિનાર્સ અમે અપલોડ કર્યા છે, તો પ્લીઝ ડુ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ પ્લીઝ રિમેન જોઈન વિથ અસ। Thank you so much all. Over to Padmini Ben. Thank you, Manisha. Just a minute, I wanted to know, YouTube par dekhay che? Nisha? Hello, Nisha? Just check it. Etle, even Maru pan aavyu che ke nathi aavyu live? That's what, where is Nisha? Someone should call up Nisha. Hello? Can't see Nisha in the group. Only seven. Yeah, she is there. Yes, yes. Just ask her. Yeah, she is there. Yes, dekhai chhe. Nisha, mujhe aavyo hai? Nisha? Yes, yes. Padmini, continue. Okay. So, good afternoon, everyone. Good afternoon, lovely ladies. બોરીવલી મહાજન આજે ફરી એક વખત આપની સમક્ષ આવ્યું છે અવનવા રંગોની વણઝાર લઈને। આજે આપણી સાથે આવ્યા છે ભારતીબેન કાંતિલાલ ગાલા, ગામ ભોજાય, નખશિક કલાકાર અને ફૂલ ટાઈમ હાઉસવાઈફ એવા ભારતીબેન ગાલાની જો હું તમને ઓળખાણ આપું ને, જોકે એમની ઓળખાણ તો એમની પીછીઓના એક એક લસરકા સાથે મળતી જશે, પણ એક વાત કહું કે ભારતીબેન ખરેખર એક જે આપણે સિમ્પલ હોમ મેકર ગૃહિણી કહીએ ને એવા ગૃહિણી છે। પારડી જેવા ગામડામાં એમનો ઉછેર થયો છે, જ્યાં આવી બધી વસ્તુઓ આજથી સમજો કે 50 વર્ષ પહેલાના સમયમાં આવી બધી વસ્તુઓ અવેલેબલ નહીં હતી, ત્યાં આવા ગામડામાં ઉછેર પામનારા ભારતીબેને સંજોગો વસાત એમનું શિક્ષણ હાયર સેકન્ડરીથી આગળ નહીં ધપાવી શક્યા। પણ એક ધગસ હતી ભારતીબેનને કે મારે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું છે અને મારું નામ તો હું આગળ કરીશ જ, અને ભારતીબેને એ શિક્ષણ અધૂરું છોડ્યું
પણ એમના અંદર એક કલાકાર હતો, એ કલાકારનો કીડો તો હંમેશા સળવડતો જ રહેતો. એટલે ભારતીબેને શરૂઆત કરી મહેંદી આર્ટિસ્ટ તરીકે, મહેંદી આર્ટિસ્ટ તરીકે શરૂઆત કરી, પછી મેકઅપ આર્ટિસ્ટ તરીકે એમણે એમની કારકિર્દી આગળ ધપાવી. એની સાથે સાથે અવારનવાર પારડીથી જ્યારે પણ એમને સમય મળે તો એ મુંબઈ આવતા જાય, થોડા દિવસ મુંબઈમાં સગા સંબંધીઓના ઘરે રહી અને કોઈક કોઈ ક્લાસીસ જોઈન કરતા જાય. અને એવી રીતે એમણે એમનામાં જે કલાકાર તો જન્મજાત હતો પણ એક નિખારની જરૂરત હતી, અને એમણે પોતાની કળાને પોતાના કહીએ કે પોતાની સૂઝબૂઝ વડે, ભારતીબેન કોઈ મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટમાંથી પદવીઓ લઈને કલાકાર નથી બન્યા, પણ ભારતીબેન એક જન્મજાત કલાકાર છે. તો એમણે પોતાની જે કલા એમનામાં રહેલી હતી એણે પોતાની સૂઝબૂઝથી એ કલાને નિખારી છે. અને ભારતીબેન હમણાં પણ એમ જ કહે છે કે દરેકે દરેક વ્યક્તિ એનામાં એક કલાકાર છુપાયેલો જ હોય છે, ફક્ત જરૂરત છે કે એક એને નિખાર આપવાની, તમારામાંના કલાકારને તમે જાગૃત કરો. અને ભારતીબેનની એવી હંમેશા ઈચ્છા હોય છે કે આપણા સમાજની વધારેમાં વધારે બહેનો આ કળા શીખે. ભારતીબેન હંમેશા ઉત્સુક હોય છે કે હું વધારે ને વધારે બહેનોને કળા શીખવાડું. તો એવા ભારતીબેને જ્યારે શરૂઆત કરી મહેંદી આર્ટિસ્ટમાંથી બ્યુટી આર્ટિસ્ટ, અને ત્યાર પછી એમણે રંગોની રમત શરૂ કરી, અને એમણે ફેબ્રિક પેઇન્ટિંગથી માંડીને ઓઇલ પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ, સિરામિક પેઇન્ટિંગ, એવું બધું કરતા કરતા અને છેલ્લા લગભગ 8-1 વર્ષથી એમણે એક પોતાની નવી આર્ટ જેને નિખારી છે એ છે વન સ્ટ્રોક પેઇન્ટિંગ. અને એ વન સ્ટ્રોક પેઇન્ટિંગમાં આજે ભારતીબેન માહેર છે. ભારતીબેનના વન સ્ટ્રોક પેઇન્ટિંગની જે કળાનો જે કસબ છે ને, એ તો એમની જ્યારે પીછી ચાલવા માંડશે ત્યારે જ આપણને ખબર પડશે. પણ ભારતીબેનની ખૂબ જ ઈચ્છા હતી કે હું સમાજની સમક્ષ આવું અને આ કળા બધાની સુધી પહોંચાડું, બધા શીખે. કારણ કે ભારતીબેનનું માનવું છે કે આ કળા જે છે ને એ એક થેરપી છે. અને સ્પેશિયલી અત્યારના સમયમાં જે મહામારીના સમયમાંથી આપણે જઈ રહ્યા છીએ, એવા સમયમાં જ્યારે તમે જો તમારામાંની કળાકારને તમે જાગૃત કરો અને કોઈ પણ કળા એક ડેવલપ કરો, તો એની સાથે સાથે તમે આ એક થેરેપી છે જે તમને ફિઝિકલ અને મેન્ટલ ખૂબ જ રિલીફ આપશે. ભારતીબેન કહે છે કે આનાથી તમને ફિઝિકલી રિલીફ તમને કદાચ એમ થશે, પણ જ્યારે તમે આંગળીઓ અને આંખોની રમત શરૂ કરો છો ને, ત્યારે તમારા હાથને, તમારી આંગળીઓને, તમારી આંખોને એક એક્સરસાઇઝ મળે છે. તમારા જે કલરના વૈવિધ્યથી તમારી એક ક્રિએટિવિટી વધે છે. અને જે સ્પેશિયલી ડિપ્રેશન અથવા તો એન્ઝાયટી, એ જે અત્યારના સમયમાં બધાને વધારે આવે છે ને, એમાંથી તમે ખરેખર આ થેરેપી દ્વારા તમે બહાર નીકળી શકો છો. અને આ કેવું માધ્યમ છે ખબર છે કે આ ક્રિએટિવિટી, તમે જ્યારે હાથમાં બ્રશ લેશો અને એને કલરની અંદર જબડશો ને, એક લસરકો આવશે ત્યાં તો તમને છે ને 10 વિચાર આવી જશે. એવું ભારતીબેન કહે છે કે તમે એક વખત જો એ સ્ટાર્ટ કરો, એક વસ્તુ તમે મારી પાસેથી શીખશો, પણ તમે છે ને 10 વસ્તુઓ તમારી રીતે ક્રિએટ કરશો. તો આવી સુંદર કળા લઈને આજે ભારતીબેન જ્યારે આપણી પાસે આવી રહ્યા છે, તો વધારે સમય ન લઈએ, કારણ કે આપણે વધારે ભારતીબેનની ઓળખાણ તો એમના કાર્ય દ્વારા જ લઈશું. ભારતીબેને ખૂબ બધી જગ્યાએ એમના આ કાર્યક્ષેત્રને વિસ્તાર્યું છે. આપણે વર્ચ્યુઅલ ક્લાસીસ તો છેલ્લા હમણાં 1 વર્ષથી, આ જ્યારે પેન્ડેમિકનો ટાઈમ આવ્યો છે ત્યારથી વધારે ચાલી રહ્યા છે, પણ ભારતીબેન લગભગ છેલ્લા 5 વર્ષથી ઓનલાઈન ક્લાસીસ લે છે. કારણ કે ભારતીબેનના સ્ટુડન્ટ છે એ ફક્ત મુંબઈ કે મહારાષ્ટ્ર કે ઇન્ડિયા નહીં, પણ ભારતીબેનના સ્ટુડન્ટ દેશ વિદેશમાં બી ફેલાયેલા છે. અને એ બધા સ્ટુડન્ટને ભારતીબેન ઓનલાઈન છેલ્લા 5 વર્ષથી શીખવાડી રહ્યા છે. અને અત્યારે 1 વર્ષ તો ભારતીબેને ઓનલાઈન પર બહુ બધા સ્ટુડન્ટને આ કળા શીખવાડી છે. એમણે ફક્ત કહીએ ને કે એમના જે સ્ટુડન્ટ છે એમાં ફક્ત નાની છોકરીઓ કે છોકરાઓ નહીં, કારણ કે એ ડ્રોઈંગ એલિમેન્ટરી ઇન્ટરમીડિયેટ ક્લાસીસ પણ લે છે, ફ્લુઇડ આર્ટ પણ શીખવાડે છે, રેઝિન આર્ટ પણ શીખવાડે છે, પણ વન સ્ટ્રોક પેઇન્ટિંગ એ એક એમનો પ્રિય વિષય છે. અને એમના જે સ્ટુડન્ટ છે એમના સ્ટુડન્ટ્સમાં ગૃહિણીઓ, આપણે કહીએ કે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલના એન્જિનિયર્સ, ડોક્ટર્સ, કોર્પોરેટ મહિલાઓ, ઘણા બધા એવા લોકો એમના સ્ટુડન્ટ્સ રહી ચુક્યા છે. અને અવારનવાર એમની પાસેથી ટ્યુશન્સ લઈને નવું નવું ક્રિએશન્સ કરતા રહેશે. તો આજે આપણે પણ ભારતીબેન પાસેથી વન સ્ટ્રોક પેઇન્ટિંગની કળાને જાણશું. અને એક વાત બીજી હજી પણ તમને હું કહી દઉં કે આજનો આ ડેમો થયા પછી લેડીઝ વિંગ બોરીવલી મહાજનના નેજા હેઠળ આપણે ભારતીબેન બે પ્રકારના ક્લાસીસ લે છે સ્ટ્રોક પેઇન્ટિંગમાં.
બેસિક અને એડવાન્સ. તો આપણે ભારતીબેનનો સ્પેશિયલ બેસિક વર્કશોપ જે 5 દિવસનો હોય છે, અને ભારતીબેન એટલા બધા એમ ખરેખર તમને કહું ને કે મને ખરેખર બહુ આનંદ થયો કે ભારતીબેનને કીધું કે ભારતીબેન ડેમો તો ઠીક છે પણ પછી આપણે આગળ જયારે કોઈને શીખવું હશે આમાં તો આપણે શું કરશું. તો ભારતીબેને કીધું કે પદ્મિનીબેન હું હંમેશા તમારા તમે જયારે પણ કહેશો હું ક્લાસીસ લેવા માટે તૈયાર છું. એટલે અમે લેડીઝ વિંગે એક એવો વિચાર કર્યો છે કે ભારતીબેનના માર્ગદર્શન હેઠળ બેસિક વન સ્ટોપ પેઇન્ટિંગનો એક વર્કશોપ 5 દિવસનો શરૂ કરશું. એક વાત તમને ખાસ કહું કે ભારતીબેનના જયારે પર્સનલ ક્લાસીસ હોય છે ભારતીબેનના ક્લાસની ફીસ 4000 રૂપિયા હોય છે, પણ જયારે બોરીવલી મહાજનના નેજા હેઠળ આ ક્લાસ લેવાઈ રહ્યા છે તો આ ક્લાસમાં 5 દિવસના વર્કશોપની ફીસ હશે 1000 રૂપિયા. તમને ખાસ કહી દઉં કે એમ નહીં સમજતા કે આમાં કંઈ કોમ્પ્રોમાઇઝ કરેલું હશે, જે રીતે ભારતીબેન એમના રેગ્યુલર ક્લાસીસમાં શીખવાડે છે એવું જ સિલેબસ હશે, એ જ પદ્ધતિથી ક્લાસ લેવામાં આવશે. એક એક બેચમાં 8 જણ હશે. ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેસિસ પર ક્લાસીસનું એનરોલમેન્ટ થશે અને 8-8 ગ્રુપ તૈયાર થશે. એટલે આપણે ક્લાસીસ સોમથી ગુરુવાર વીકડેઝમાં 5 દિવસનો આપણે કોર્સ વર્કશોપ શરૂ કરશું. જેમને પણ ઇન્ટરેસ્ટ હોય એ લોકો આગળ અમારી સાથે સંપર્ક કરે, અમે તમને ફોન નંબર અને માહિતી બધી આપશું. તો નાવ ઓવર ટુ વૈશાલી. યસ, થેન્ક યુ પદ્મિની. હેપી આફ્ટરનૂન ઓલ. શ્રી કવિઓ જૈન મહાજન બોરીવલી પ્રેરિત લેડીઝ વિંગમાં હું વૈશાલી મનીષ શાહ અમારા ટીમ લેડીઝ તરફથી ટીમ લેડીઝના દરેકે દરેક મેમ્બર્સ તરફથી સૌ પ્રથમ આભાર માનું છું બોરીવલી જૈન મહાજનનો કે જેમણે આજે આપણે આજે બોરીવલી જૈન મહાજનના જે વેબિનાર્સ થઈ રહ્યા છે કોઈ એનાથી અજાણ્યું નથી, અને ત્યારે ટીમ લેડીઝ વિંગને એક પ્લેટફોર્મ આપવા બદલ અલગ અલગ તરફના બધા પ્રોગ્રામ કરવા બદલ હંમેશા પ્રોત્સાહિત કરવા માટે બોરીવલી મહાજનના અધિકારી પદાધિકારી સર આપ સર્વનો ખરે દિલથી આભાર માનું છું. સેકન્ડ થેન્કફુલ ટુ ભારતીબેન ગાલા. વેન વી સે પેઇન્ટિંગ, વોટ કમ્સ ફર્સ્ટ ઇન આર માઇન્ડ ઇઝ કલર. આજે પેન્ડેમિકમાં જ્યારે બધું થોડું ડાર્ક સાઇડ જઈ રહ્યું છે ત્યારે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કલર્સ જોઈને મન, અને સ્પેશિયલી આજના દિવસે પર્યાવરણના દિવસે કુદરતના કલરફુલ દુનિયામાં એ કેનવાસ જોઈને આપણા સૌનું મન પ્રફુલ્લિત થઈ જાય એના માટે ભારતીબેન આપનો ખૂબ ખૂબ આભાર. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ઓલ ધ વ્યુઅર્સ, બીકોઝ ઓફ યુ કે તમારા આ બહોળા પ્રતિસાદને જ માન આપીને અમને મન થાય છે કે અમે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સના વેબિનાર્સ લઈને આપની સમક્ષ આવ્યા કરીએ. આનાથી પહેલા કે આપણે તમે જેની બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ, એનાથી પહેલા જેમ આપણી આજે ટીમે કીધું તેમ હવે અમારો નેક્સ્ટ પ્રોગ્રામ આવી રહ્યો છે લાફ્ટર વિટા સીઝન 2020 માં એક ખૂબ જ સરસ પ્રોગ્રામ બોરીવલી લેડીઝ વિંગ લઈને આવ્યું હતું લાફ્ટર વિટા, અને આજે એ લાફ્ટર વિટાને પબ્લિકે એટલું પ્રોત્સાહિત કર્યું કે અમારે એની સીઝન 2 લઈને આવવું પડ્યું. અને સીઝન 1 માં ઇટ વોઝ ઓનલી ટુ ધ સોલો એન્ડ ડ્યુએટ, પણ સીઝન 2 માં આપ એક ગ્રુપ બનાવીને પણ આ કોમ્પિટિશનમાં પાર્ટ લઈ શકશો. આ કોમ્પિટિશનમાં પાર્ટ લેનાર દરેકને ઈ સર્ટિફિકેટ થી નવાજવામાં આવશે અને ડિફરન્ટ ગ્રુપમાં ડિફરન્ટ પ્રાઇઝીસ પણ આપવામાં આવશે. તો આ પ્રોગ્રામ્સના ડિટેલ્સ માટે અમારી સાથે કનેક્ટેડ રહેજો, અમારી યુટ્યુબ ચેનલને શેર સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરી અને ઓલવેઝ ન્યૂ અપકમિંગ પ્રોગ્રામ્સ માટે જોડાતા રહેજો. ઓવર ટુ યુ ભારતીબેન. સ્ટાર્ટ કરું? હા ભારતીબેન, હવે તમે સ્ટાર્ટ કરો. તમારા બોરીવલી કેવીઓ જૈન મહાજનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને એમણે તમારા સુધી પહોંચાડી. અને લેડીઝમાં પદ્મિનીબેન, વૈશાલીબેન અને મનીષાબેન એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને પહોંચાડી. અને આ શ્રોતાઓ જોડે મને મારી ઓળખાણ આપવાની તો હવે કઈ જરૂર જ નથી. એકચ્યુઅલી તમે લોકોએ કેવીઓ મહાજન બોરીવલી મહાજને મારી ઓળખ ઊભી કરી છે હવે. તો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. અને હું મારી પૂરી બનતી કોશિશ કરીશ કે શ્રોતાઓને બહુ મજા આવે જોવાની, માણવાની, અને કઈક એમને નવું શીખવા મળશે. હું પૂરું મારો એફર્ટ્સ નાખીશ. થેન્ક યુ સો મચ. ચાલો તો હું સ્ટાર્ટ કરું છું. પેલું તો આ વન સ્ટોપ પેઇન્ટિંગ કોણે કાઢ્યું?
તો વન સ્ટોપ પેઇન્ટિંગ આજે નહીં, એકચ્યુઅલી વન સ્ટોપ પેઇન્ટિંગ આજથી 40 વર્ષ પહેલા આવી ગયું છે. જે અમેરિકન લેડી છે એમનું નામ છે ડોના ડ્યુબેરી. એમણે આ વન સ્ટોપ પેઇન્ટિંગ કાઢ્યું છે આજથી 40 વર્ષ પહેલા. આજે એમની, એ પોતે યંગ હતા ત્યારે આ કાઢ્યું છે વન સ્ટ્રોક પેઇન્ટિંગ. આજે એમની ઉંમર છે 67 યર્સ. તો એ આજે પણ પોતે ક્લાસીસ લે છે ઝૂમ પર, ઓનલાઈન સ્ટુડિયો છે એમનો. તો આ આપણા ઇન્ડિયામાં હમણાં આવ્યું છે, લગભગ 7-8-9 વર્ષ બહુ થયા હશે. બાકી આ આર્ટ છે એ વર્ષો પહેલાનું છે, 40 વર્ષ પહેલાનું છે. જે ડુના ડ્યુબેરી છે એ વન સ્ટ્રોક આર્ટિસ્ટ, એ માસ્ટર છે એમાં. તો મને એમના તરફથી બી બહુ ઇમ્પ્રેશન મળી છે અને એમના આર્ટથી હું ઘણી આમ એમની ડિઝાઇનથી હું પણ પ્રેરિત છું અને હું એમની ડિઝાઇન બી બનાવું છું. સેકન્ડ, કે આને વન સ્ટ્રોક આર્ટ નામ કેમ આપવામાં આવ્યું છે? જનરલી આપણે જે કોઈ પણ પેઇન્ટિંગ કરીએ તો પહેલાં આપણે પેઇન્ટિંગ કરીએ તો ડિઝાઇન બનાવીએ, પછી કલર સિલેક્ટ કરીને આપણે શેડિંગ આપીએ. વન સ્ટ્રોક આર્ટ એવું છે કે આપણે સીધું બ્રશ લઈ અને સીધું એક સ્ટ્રોકમાં આપણે લીવ્સ બનાવી શકીએ, પેટલ બનાવી શકીએ. એના માટે એનું નામ વન સ્ટ્રોક આર્ટ છે. હવે એની જાણકારી આપું છું તમને કે એમાં શું હોય, કે એમાં કયા કલર વપરાય, કયા બ્રશીસ વપરાય, એ બધું તમને જાણકારી આપું છું. પહેલાં તો વન સ્ટ્રોક આર્ટમાં છે ને ફ્લેટ બ્રશ જોઈએ. આવું ફ્લેટ બ્રશ જોઈએ. કલર્સમાં એક્રેલિક કલર જોઈએ, કોઈ પણ એક્રેલિક. આ કેમલના એક્રેલિક કલર છે, બાકી તમને કોઈ બી એક્રેલિક કલર હોય તો એ ચાલે. બેસિકના જે એક્રેલિક કલર આવે છે એ પણ ચાલે. ફોક આર્ટના એક્રેલિક કલર આવે છે એ પણ ચાલે. બધા એક્રેલિક ચાલે. બ્રશ જોઈએ, એક્રેલિક કલર જોઈએ, વોટર જોઈએ, ટીશ્યુ જોઈએ અને આપણા પેપર, નોર્મલ પેપર જોઈએ. બીજી વન સ્ટ્રોક આર્ટની ખાસિયત એ છે કે તમે બધા ઉપર કરી શકો, વેરી ઇઝી અને ક્વિક. તમે વિધિન 5 મિનિટ્સમાં એક આખું પેજ ભરીને તમારી ડિઝાઇન તૈયાર થઈ જાય. બીજું સેકન્ડ થિંગ કે આ આર્ટ બધા ઉપર થાય, વોલ ઉપર થાય, ગ્લાસીસ ઉપર થાય છે, પ્લાસ્ટિક, એક પ્લાસ્ટિક ઉપર નહીં થાય, બાકી બધા ઉપર થાય છે, કેનવાસ ઉપર થાય છે. તો હવે હું સ્ટાર્ટ કરું છું, તમને એની ટેકનિક બતાવું છું કે એમાં વધારે પડતી ફ્લોરલ ડિઝાઇન જ આવે, બીજી કોઈ નહીં. ઠીક છે, આપણે સ્ટાર્ટ કરીએ. આમાં છે ને પેલેટ લેવાની છે, પ્લેટ. આપણે બોક્સ વાળી નહીં લેવાની, કારણ કે આપણે આજે કલર્સ હોય છે ને સ્પ્રેડ કરવાના હોય છે. તો એના માટે આપણને પ્લેન પેલેટ જોઈશે. આમાં કમ્પલસરી 4 કલર આપણે કમ્પલસરી જોઈએ. એક તો કોઈ જે કલરનું આપણે ફ્લાવર બનાવવાનું હોય એ કલર જોઈએ, રેડ. એના સાથે વ્હાઇટ કમ્પલસરી જોઈએ અને લીવ્સ માટે આપણે લાઇટ ગ્રીન અને ડાર્ક ગ્રીન. આ શીખવા માટે પણ તમને આ 4 કલર કમ્પલસરી છે. પછી યોર ચોઇસ કે તમારે કયા કલર્સ યુઝ કરવા છે. તો આ કલર આપણે 4 કમ્પલસરી શીખવા માટે જોઈશે. એક્રેલિક કલર છે થોડા ડ્રાય જલ્દી થઈ જાય, અગર ઉપર પેન ચાલતું તો ડ્રાય થઈ જાય. તો આપણે છે ને વધારે નહીં કાઢવાના, આટલા આટલા કાઢવાના છે, થોડા થોડા. આ 2 કલર મેં કાઢ્યા છે. આ મારું પેપર છે, ઠીક છે. વોટરમાં આ બ્રશને પહેલા છે ને ડીપ કરવાનું છે. એક્સેસ વોટર આપણે કાઢી નાખવાનું છે. હવે એની ટેકનિક શું છે વન સ્ટ્રોક આર્ટની, એ મેઇન છે કે આ જે બ્રશનું કોર્નર હોય ને એ 2 કોર્નર પર આપણે 2 કલર લેવાના છે. એક સાઈડ મેં રેડ લીધું છે, બીજી સાઈડ મેં વ્હાઇટ લીધું છે. આ 2 કોર્નર પર 2 કલર સાથે લેવાના છે અને સ્પ્રેડ કરવાનું છે આવી રીતે.
પેલેટ માં બ્રશ ને બરાબર બેસાડીને આપણે સ્પ્રેડ કરવાનું છે. આવી રીતે એક સાઈડ કરી, હવે બીજી સાઈડ પલટી મારી, 1 2 3 આવી બંને સાઈડ કલર આવી જવા જોઈએ. બે કલર મિક્સ નહીં થવા જોઈએ. અગર બાય ચાન્સ તમારો કલર મિક્સ થઈ જાય, વ્હાઈટ ની જગ્યાએ રેડ આવી જાય અને રેડ ની જગ્યાએ વ્હાઈટ આવી જાય, તો આપણે સ્પેસ ચેન્જ કરી દેવાની છે, બ્રશ ને વોશ કરી દેવાનું. હવે સ્ટ્રોક કહેવાય, જો હવે આ સ્ટ્રોક આપવાના છે તો વ્હાઈટ નો પાર્ટ જે છે એ ઉપરની તરફ રાખવાનું છે આપણે, અને આ બ્રશ ને બેસાડી અને આમ સ્ટ્રોક આપવાનું છે, રબિંગ કરવાનું છે. આ સ્ટ્રોક આવી ગયો, પાછું કલર લેવાનું છે આપણે પેલેટ માંથી સેકન્ડ ટાઈમ. એમ નહીં સમજવાનું કે આ આપણો કલર વેસ્ટ જાય છે કે પેલેટ માં જ રહી જાય છે, એવું નહીં વિચારવાનું. આ કલર છે આપણા બ્રશ માં આવી જાય. આ રીતે સ્ટ્રોક આપવાનો છે. હવે હું કહું છું ને કે આપણે જે પેઇન્ટિંગ કરીએ તો આપણે પહેલા ડ્રો કરીએ પછી આપણે કલર કરીએ, તો આમાં એવું નથી. આપણે ડાયરેક્ટ આમાં ફ્લાવર બનાવી શકીએ. આ જુઓ, આ મેં બનાવી પેટર્ન. બ્રશમાં આપણને ખ્યાલ આવી જાય કે ફિનિશ થઈ ગયો, ઘણી ડિઝાઇન આપણે બનાવી શકીએ છીએ. આમાં આપણે રેડ ની જગ્યાએ કોઈ બી અધર કલર્સ બી આપણે લઈ શકીએ, બ્લુ લઈ શકીએ, ઓરેન્જ લઈ શકીએ, જે કલર માં આપણને ફ્લાવર જોઈએ છે એ કલર લેવાનું. પણ વ્હાઈટ કલર કમ્પલસરી લેવાનું છે, આપણે જરૂરી છે વ્હાઈટ લેવાનું. ઠીક છે, આ એક ડિઝાઇન ફ્લાવર ની બતાવી મેં, થોડે બીજી જુઓ. સિમ્પલ છે એકદમ, ટેસ્ટ કર્યું. બે પેટલ બનાવી એની સાથે જ મેં આ લઈ લીધું આવી રીતે. આની ડિઝાઇન હું એક બનાવું છું સાઈડમાં.
આમાં નાના મોટા બધા જ આપણે કરી શકીએ, આમાં કોઈ એજ એવું નથી કે મોટી ઉંમરના નહીં કરી શકે. મારા લાસ્ટ સ્ટુડન્ટ હમણાં હતા એ 72 યર્સ ના હતા, એટલે આમાં એવું નથી કે કોઈ મોટી ઉંમર ના કે કોઈ એમ વિચારશો તમે કે ના ના આ આપણું કામ નથી આપણે નહીં કરી શકીએ, તો એવું નથી. આમાં તમને ટેકનિક આવડી જશે તો તમે ઇઝીલી અનેક અનેક ઘણી બધી વેરાયટીમાં ડિઝાઇન બનાવી શકશો. હવે હું ગ્રીન કલર કાઢું છું લિંક્સ માટે. આ ડાર્ક ગ્રીન કલર અને લાઇટ ગ્રીન કલર કાઢ્યો છે. આપણે એનાથી ઇઝીલી વન સ્ટ્રોકમાં લીફ બનાવીશું. સેમ ટેકનિક છે, એમાં કોર્નર પર આપણે કલર લેવાના છે આ રીતે. સ્પ્રેડ કરવાના છે આ બંને સાઈડ જો કલર આવી જાય. આમાં હંમેશા ધ્યાન રાખવાનું કે આપણું બ્લેક પેપર હોય ને તો લાઇટ કલર આઉટસાઇડ રાખવાનું છે. આપણે અમે બતાવ્યું હતું ને, તમને કીધું ને કે એક જ સ્ટ્રોકમાં આપણે લીફ લઈ શકીએ. આ મૂક્યું છે મેં આમ અને આ કરી લીધું, આ થઈ ગયું લીફ સિંગલ. પ્રેસ કરવાનું છે, મૂકી દેવાનું છે, ખેંચવાનું છે. થોડા વધારે સારી રીતે દેખાશે. હવે દેખાય છે ક્લિયર? આપણે જે ઓલી પેટલ બનાવી ફ્લાવરની એ જ રીતે લેવાનું છે, પણ આમાં આપણે લીફ બનાવશું. ભારતીબેન એક જ મિનિટ. હા બોલો. ટુ ઓલ અવર વ્યુઅર્સ, તમારી ક્વેરીઝ હું જોઈ શકું છું યુટ્યુબ પર. આપણું સેશન જ્યારે પૂરું થશે તો તમારા જે પણ પ્રશ્ન હશે આપણે એક 10 મિનિટ તમારા ક્વેશ્ચન્સ માટે ફાળવીશું, અને જે પણ તમારી ક્વેરીઝ છે એ ભારતીબેન સોલ્વ કરશે. ઓકે, થેન્ક યુ. યા ભારતીબેન કન્ટિન્યુ. ઓકે. Thank you.
થઈ ગયા આ લીવ્સ સ્ટોક વાળા આપણે ફ્લાવર્સ સાથે લીવ્સ બનાવીએ ને હવે હું તમને ફ્લાવર સાથે એક ડિઝાઇન બતાવું છું સિમ્પલ ફ્લાવર ની પછી હું તમને રોઝ કેવી રીતે બનાવવાનું છે એ પણ બતાવું છું જે આપણે આપણે આ ફ્લાવર બનાવીએ છીએ ને આ બધા ફ્લાવર્સ તો એમાં જે વ્હાઈટ પાર્ટ ઉપર હોય છે ને તો આ બધા આપણે વ્હાઈટ પેપર ઉપર ના આપણે વ્હાઈટ પેપર ઉપર અગર ફ્લાવર બનાવવું હોય તો પછી વ્હાઈટ પાર્ટ આપણે નીચે રાખવાનો હોય છે કારણ કે નહીં તો દેખાશે નહીં ક્લિયર બ્લેક પર તમને ક્લિયર દેખાશે એટલે મેં પાછું બ્લેક પેપર લગાવ્યું છે અને બાજુમાં બનાવ્યું છે આપણે ઓવરલેપ પણ આને કરી શકીએ આ રીતે આ બીજું થઈ ગયું આજે મેં લિફ્ટમાં બનાવ્યું ઈ જ બનાવ્યું અહીંયા છું થઈ ગયું કડી આપણને આમ લાગે ને ત્યાં જ્યાં બેસાડવાના એ રીતે બેસાડવાના આવી રીતે આ કડી છે તો આના માટે સ્ટ્રેટ આપું છું આ રીતે એક આપણે અહીંયા લઈ લઈએ ડિઝાઇન સિમ્પલ થઈ ગઈ એક ડિઝાઇન આપણી નાની સી આ મિડલમાં ગેપ છે તો આપણે એમાં ડોટ બનાવી દઈએ ત્યાં તો કોઈ બી આપણો આ મેસી બ્રશ હોય આપણી આગળ જે રફ બ્રશ હોય ને એકદમ જૂનું થઈ ગયું ને એ બ્રશ છે એનાથી આપણે છે ને વ્હાઈટ ટિક કરવાનું છે અને ડેપ ડેપ કરવાનું ડેપ ડેપ કરી અને હલકા હાથે મિડલમાં તમે આમ કરી લો થઈ ગયું
હવે તમે લીવ્સ પણ આપણે કેટલી જાતના, પહેલા હું તમને લીવ્સ બતાવું છું કે આપણે કેટલી જાતના લીવ્સ બનાવી શકીએ, આમાં કેટલી ડિઝાઇન બનાવી શકીએ. તો એક તો આ મેં બે તમને બતાવ્યા છે, હવે બીજું બતાવું છું કે આ સ્ટ્રેટ લઈને આમ લોંગ લેવાનું છે આપણે એકદમ. હું વ્હાઇટ પેપર પર બતાવું તમને, તો ક્લિયર દેખાશે. આપણે કોઈ પણ ડિઝાઇનમાં કે ફ્લાવર પોટ બનાવવાનું હોય તો આ લીવ્સ નો આપણે ઉપયોગ થાય છે. મોટા લીવ્સ આપણે બેસાડી શકીએ એમાં આવી રીતે. આ રીતે કરી લઈ આ રીતે ભાઈ બનાવવાનું છે. તમે આ રીતે ફોલ્ડેડ બી બતાવી શકો, અનસાઈડ કરી દે. આને ફોલ્ડ બતાવવું હોય આ થઈ ગયું ફોલ્ડ. આવી રીતે આપણે ઘણી જાતના લીવ્સ તો બનાવી શકીએ છીએ. એક લોટ લોટસ હું તમને બતાવું છું. થઈ ગયું ફોલ્ડ વાળું છે. આપણે લોટસ સાથે આ લીવ્સ હોય છે આવા ફોલ્ડિંગ. આમાં પણ અલગ અલગ
આ રીતે કલર વચમાં વચમાં લઉં છું એટલે થોડું બ્રેક આવે છે. આ એક લીધું, આ બીજું લીધું, આ એક ન્યૂઝ લીધું, આ બીજું લીધું, આ ત્રણેય જોઈન્ટ કરી દેવાનું છે. હવે આપણે ફ્લાવર્સની પેટર્ન જોઈએ. અલગ આમાં વધારે પડતો ફ્લેટ ડ્રેસ નો જ ઉપયોગ થાય છે. આમાં કેમલ નો ફ્લેટ ડ્રેસ ચાલે અને ફાઇન આર્ટ માં આ વન સ્ટ્રોક માં ખાસ ઈ છે કે કોઈ ભી તમે ફ્લેટ ડ્રેસ લેશો ઉજાલાનો તો ઈ નહીં ચાલે. તમને આના હેર ઓપન નહીં થવા જોઈએ. આના હેર છે ને એકદમ આમ બંધ જ હોવા જોઈએ, તો જ તમારું આ ફ્લાવર ને બધા બરાબર આવશે, નહીં તો નહીં આવે. આપણે રોઝ ની કડી જોઈએ. વેરી સિમ્પલ, કાંઈ જ નથી. રિવર્સ યુ કરવાનું છે, પછી સીધું યુ કરવાનું છે. થઈ ગયું.
આમાં ઘડી ઘડી આપણે કલર લેવો પડે છે, આપણને લાગે કે બ્રશમાં કલર નથી, આપણે લેવાનો હોય છે. આનું એક પણ છે કે આપણે એક કરીએ ને આપણું બરાબર ન આવ્યું હોય તો આપણે એને રિપીટ પણ કરી શકીએ એના ઉપર. સ્ટ્રોક આર્ટ એટલે એટલું બ્યુટીફુલ અને વેરી ઇઝી, શીખવામાં પણ ઇઝી છે અને આપણને કરવાની પણ બહુ મજા આવે. નાની નાની ડિઝાઇન છે તમે ક્યાં પણ કરી શકો, તમારા અગર તમારી આગળ મગ હોય ઘરમાં કે કાંઈ એવી વસ્તુ નાની હોય તો એના ઉપર, પછી કોઈ બોક્સ હોય, કોઈ વેસ્ટમાંથી બેસ્ટ બી તમે બનાવી શકો. આમાં આ થઈ ગઈ નાની સી ડિઝાઇન, જુઓ તમારું કોઈ ગિફ્ટનો બોક્સ હોય તો એના ઉપર પણ તમે આ ડિઝાઇન બનાવી શકો. હું તમને રોઝ બતાવું છું. સિમ્પલ વાળો બતાવું તમને, આપણે જે આ બર્ડ બનાવી ને એ બનાવી લેવાનું, પછી સાઈડ માંથી પેટલ્સ બનાવવાની છે આપણે આ રીતે બેસાડી. સિમ્પલ રોઝ વિથ ફ્લાવર સાથે બી આપણે બનાવી શકીએ. તો આ રીતે આપણે જે સિમ્પલ સ્ટાર્ટિંગમાં તમને જે ફ્લાવર બતાવ્યું ને એ ફ્લાવર બનાવવાનું છે આ રીતે.
time. ये कलर में आपने बनाना है, ये कलर आपने यूज कर सकते हैं। सिंपल डिजाइन अलग अलग डिजाइन कड़ी बनाऊं जो खाई कड़ी ट्यूलिप बना हुआ है
થઈ ગઈ ડિઝાઇન. ખાલી તમને પેપર દેખાય. આ ખાલી ટેમ્પરરી છે આવી રીતે. આ વન સ્ટ્રોક શું છે ઘણાને શું ખબર પણ નથી કે વન સ્ટ્રોક આર્ટ શું છે. ભારતીબેન ખરેખર ખૂબ સુંદર તમે આર્ટ બતાવી રહ્યા છો. જોઈને મારું પણ મન લલચાઈ ગયું છે કે ક્લાસ જોઈન કરીશ. અને મારી પાસે ઓલરેડી હમણાં 3-4 મેસેજીસ આવી ગયા છે કે અમારા નામ એનરોલ કરશો. થેન્ક યુ સો મચ. ખૂબ જ સુંદર આજે તમે કલા પ્રદર્શિત કરી રહ્યા છો. પ્રોબ્લેમ થઈ ગયું છે કે અમારો થોડું આજે સ્ટેન્ડ પણ કામ નથી એને દગો આપ્યો છે એટલે થોડું આ બધાને ટ્રબલ થયું છે. મારે શું થોડો સ્ટેન્ડ હોય તો હું પ્રોપર બતાવી શકું. મને હાથમાં લઈને કરવામાં થોડું પ્રોપર ડિઝાઇન નહીં આવે તો તમને લોકોને મજા ના આવે. એટલે પ્રોબ્લેમ થયો છે મારો સ્ક્રૂ નીકળી ગયા છે એટલે. નહીં નહીં કઈ વાંધો નહીં. તમે જે બતાવી રહ્યા છો એ ખૂબ સરસ રીતે સ્પષ્ટ પડી રહી છે આપને. હવે હું છે ને અલગ રોઝ બતાવું છું તમને. પછી થોડા હું ઓબ્જેક્ટ બતાવું છું કે આપણે સેના ઉપર કરી શકીએ. અને બધા શ્રોતાઓને પણ હું એમ કહું છું કે તમને પદ્મિની બેન છે ને લિંક પણ આપશે મારી ઇન્સ્ટાની, તો ત્યાં તમે મને ફોલો કરશો તો એમાં તમને ખબર પડશે કે આર્ટમાં આપણે ક્યાં ક્યાં યુઝ કરી શકીએ. જે મેં કર્યું છે એ બધા મેં ફોટા બી નાખ્યા છે એમાં. તમે જેમ કહ્યું ને કે આ એક થેરાપી છે, ખરેખર જ્યારે તમે આમાં ઓતપ્રોત થઈ જાઓ ત્યારે તમે બીજું બધું જ ભૂલી જતા હોવ છો. એટલે જે સ્પેશિયલી અત્યારના સમયમાં 4 દીવારની અંદર રહીને જે એન્ઝાયટી અને ડિપ્રેશન આવી રહ્યું છે ને બધાને, ખરેખર દૂર થઈ જાય આમાંથી. અને જે તમે કહ્યું ને કે તમે બ્રશ હાથમાં લો એટલે તમે એક સ્ટ્રોક આપો તમને બીજા 10 અલગ અલગ શેપ તમને તરત જ માઇન્ડમાં ક્રિએટ થશે. ખરેખર આ કળા બધાએ વિકસાવવા જેવી છે. એક્ચ્યુઅલી એવું છે કે આમાં તમે કરવા બેસો તો કોઈ વિચાર નહીં આવે, કોઈને ટેન્શન હોય. મારા સ્ટુડન્ટ મને કહે છે
કે મેમ એટલું સરસ આર્ટ છે ને કે આમ કે ને અમે એટલા ટેન્શનમાં કે બિઝી હોઈએ ને તો કે હું એક કલાક આર્ટ લઈને બેસી જાઉં તો બધું ભૂલી જાઉં છું. ખરેખર સાચી વાત છે. તમે એક નવી અલગ દુનિયામાં ખોવાઈ જાઓ જયારે આ કરતા હો. વધારે પડતી ફ્લોરલ છે. હવે થોડા થોડા આપણે વેજીટેબલ છે, બટરફ્લાય છે, થોડું પછી બર્ડ છે, એ કરી શકીએ છીએ. થોડું મેં ટ્રાય કરી છે, હું એકાદું બર્ડ બી તમને બતાવી દઉં છું. બાકી વધારે આ ફ્લોરલ છે. આ કોન્સ્ટ્રોક એટલે ફ્લોરલ ડિઝાઇન માટે જ છે ખાસ. અચ્છા. અમારું બ્લેક પેપર છે એટલે હું વ્હાઇટ બીક બનાવું છું. આમાં આપણે બટરફ્લાય પણ બનાવી શકીએ. બ્લેક પેપર છે એટલે મેં વ્હાઇટથી કર્યું છે. આ બટરફ્લાય થઈ આવી અનેક ડિઝાઇન આપણે બનાવી શકીએ. બેસ્ટમાંથી બેસ્ટ એ પણ આપણે તમને બતાવું. આ મારું પરફ્યુમનું બોક્સ હતું એને મેં આવી રીતે પેઇન્ટ કરી અને આ ડિઝાઇન બનાવી છે. લીવ્સ છે, ફ્લાવર્સ છે અને રોઝ ને લીવ્સ બેસાડીને આ ડિઝાઇન બનાવી દીધી છે. ખૂબ જ સુંદર દેખાય છે. એને તમે પહેલા કોઈ બેઝ આપ્યો પરફ્યુમ ના બોક્સ ને પછી એની પર ફ્લાવર્સ બનાવ્યા? ના, મેં ખાલી કલર ગ્રીન કલર નો બેઝ આપ્યો છે. એક્રેલિક કલર છે અને પછી કલર છે ને મેં પાર્લિસ લગાડી દીધું છે એટલે સાઇન આપે છે. ઓકે, એટલે ફિક્સ થઈ જાય ને, નીકળે નહીં. અચ્છા અચ્છા. હા,
કેટલો સરસ યુઝ કરો છો તમે પરફ્યુમ ના બોક્સ નો. હા આ સોપ ડિસ્પેન્સર છે, એને મેં આ ડેકોરેટ કર્યું છે આવી રીતે. તમે કોઈ પણ એના ઉપર પણ કરી શકો છો. આ આપણા જે બોક્સ આવે છે એના ઉપર પણ આપણે કરી શકીએ. આ વુડ છે, જ્વેલરી બોક્સ છે વુડ નું, ખૂબ જ સુંદર. ગ્લાસીસ હોય એના ઉપર પણ થાય, મગ હોય બધા ઉપર. પોસ્ટર છે બધા અલગ અલગ, તો એના ઉપર બી મેં કર્યું છે. આજ ના લોંગ લાસ્ટિંગ છે, વોશ થયા પછી નીકળશે નહીં. ના આ નીકળે નહીં, વુડ ઉપર તો જરાય નહીં નીકળે. પણ આપણે સાઇન આપવી હોય તો વાર્નિશ લગાવવું, ગ્લાસીસ ઉપર કરવી હોય તો આપણે વાર્નિશ લગાડવું પડે છે. અને કપડા પર પણ, કપડા ને ઉપર પણ થઈ શકે. કપડા પર ફેબ્રિક પર કરવું હોય તો ફેબ્રિક કલર યુઝ કરવા પડે છે. થોડુંક ડિફિકલ્ટ એટલા માટે જાય કે ફેબ્રિક કલર છે ને વોટરી હોય છે, એટલે એના માટે થોડું ડિફિકલ્ટ જાય, એને કરવામાં થોડું ટાઈમ લાગે. એટલે ઘણા મને સ્ટુડન્ટ બી પૂછતા હોય છે કે તમે ફેબ્રિક ઉપર કરાવો તો હું ના જ પાડું છું. ના, તમે શીખી લો પછી તમે કરો ફેબ્રિક ઉપર, થાય છે. એવું નથી કે નથી થતું. મારા ઇન્સ્ટા પર છે કે મેં જીન્સ કરી છે, એક કુર્તો કર્યો છે, તો એ ફેબ્રિક ઉપર પણ એને ટાઈમ લાગે છે, વાર લાગે. કપડા સિવાયના બીજા કોઈ પણ સરફેસ પર થઈ શકે. હા, અને પ્લાસ્ટિક ઉપર નહીં થાય. ઓકે, કારણ કે આપણા જે કલર્સ હોય એમાં બધા ફેવિકોલ હોય ને, એનાથી કલર બને તો આમ ઓલું નીકળી જશે, સ્ટીકર ની જેમ નીકળી જાય. ઓકે, હા હા, ઠીક છે. આ પોસ્ટર્સ, આ મેં મગ કર્યા છે જો. વાહ, 3 વર્ષ થઈ ગયા છે એટલે થોડા ઘસાઈ બી ગયા છે. કેનવાસ પર નથી બનાવ્યું, બોક્સ પર બનાવ્યું છે. જે કુરિયર માં આપણને આવે ને, જે બોક્સ આવે ને જે કુરિયર માં, ભારતીબેન રિયલ ઇટ ઇઝ વન્ડરફુલ, ઓસમ, થેન્ક યુ સો મચ. આજે હમણાં જ ગયા મહિનામાં, લાસ્ટ મંથમાં, આઈ થિંક એક મહિનો વન મંથ પણ નથી થયું, ત્યારે એમણે ઝૂમ પર આનો વર્કશોપ કરાવ્યો હતો. મેં નતો કર્યો, એ લોકોના સ્ટુડન્ટ યુએસએમાં. પણ પછી એમના શું, એમના ઓફિશિયલ ગ્રુપમાં મને એ લોકોએ એડ કરી છે, કારણ કે હું વન સ્ટ્રોક આર્ટિસ્ટ છું. એ લોકો વન સ્ટ્રોક આર્ટિસ્ટ જે હોય એ લોકોને ગ્રુપમાં એડ કરે છે, તો મને એમણે એડ કરી છે. ત્યાં એમણે એમનું પોતાનું આ નાખ્યું હતું, તો મેં સેમ ટુ સેમ એમનું જોઈને મેં બનાવ્યું છે. ખૂબ સુંદર, ઓસમ, ઓસમ. આ ડિઝાઇન મેમની છે, ડોના ડ્યુ બેરી મેમની. ઓકે, પછી આ કેન્ડલ્સ છે બધી. આપણે કહું છું ને કે બધા ઉપર આર્ટ છે. આમ કહીએ ને તો તમે, આપણે આપણું પૂરું ઘર ડેકોર કરી શકીએ. મેં ડાઇનિંગ ટેબલ ઉપર પણ કર્યું છે, એ મારું ઇન્સ્ટા પર છે. પછી મેં વોલ પર પણ કર્યું છે, લિફ્ટ ડોર ને બધું તમને ઇન્સ્ટા પર જોવા મળશે.
આ રાઉન્ડ કેન્ડલ છે મે લિફ્ટ ડોર કર્યા છે બે દેવલાલી માં ને સુપર સુપર હું તો ઓર્ડર પણ લઉં છું મારું આર્ટ જોઈને મને એક ઓર્ડર મળ્યો તો મોટો તો એક લિફ્ટ ડોર કરાવવાનો હતો તો એની જગ્યાએ પછી ત્રણ લિફ્ટ ડોર કરાવે એમણે એમનો મોટો બંગલો હતો છે એક્ચ્યુઅલી તો બહુ સરસ એમને ગમ્યું આર્ટ શીખીને ઘણી બહેનો એને પોતે પગભર પણ થઈ શકે યસ ઇન્કમ પણ એને યુઝ કરી શકે એટલે ખરેખર શીખવા જેવી આર્ટ છે યસ આ આપણે આમ મારે એક્ઝિબિશન ના આર્ટ છે મે એક્ઝિબિશન હતું એમાં બધું રાખ્યું હતું કે બધું બનાવી હતું તેમાં મારા કેટલા બધા આમાં સેલ થઈ ગયા અને હવે એના થકી આ ઓર્ડર પણ મળે છે બેગ બેગ નથી બતાવી ઓલી બેગ ને આવતો સિલ્વર એના ઉપર કરીને બતાવ આવી આજે બેગ છે ને બેગ આ તો જૂની છે ભલે પણ આવી બેગો મારી ઘણી વેચાઈ આના ઉપર મેં આ બધું આર્ટ કરી અને એટલું બધી આ બધી સેલ હજી બી ડિમાન્ડ છે પણ હું હવે મારી આગળ ટાઈમ નથી એટલે મેં ના પાડી છે તો આ બધા આર્ટ કરી આના ઉપર કોઈ પણ તમે ડિઝાઇન બનાવી શકો જે મેં બતાવી તો એ પણ ઘણી વેચાય છે બધાને નવું લાગે છે આ બેગ તમને બારે નહીં મળે આપણે ગિફ્ટ કોઈને આપીએ ને તો બી નાની તમે બેગ ઉપર આ કરી અને પછી તમે ગિફ્ટ આપો તો એ પણ બહુ સરસ લાગશે એટલે થોડા સ્ટ્રોક તમે શીખી જાઓ ને એમાંથી તમે કેટલું બધું સર્જન કરી શકો છો યસ મૂળ થાય છે કે એક વખત બ્રશ હાથમાં લો એટલે તમારી ક્રિએટિવિટી નિખરતી જ જાય હા આપણા ડોના ડ્યુ બેરિંગ આર્ટ છે એમની ડિઝાઇન છે એ પણ એમણે પેજ પર નાખી દી તો મેં એમની જોઈને મેં બનાવી અચ્છા સરસ આપણે એકવાર હાથમાં આવી જાય ટેકનિક આવડી જાય તો તમે કરી શકો છો અને હવે આના ઓર્ડર્સ પણ આપણને મળે ડિઝાઇન ગમી જાય તો એટલે ઘણું થાય છે એમાં આપણે આપણું ઘર તો સજાવી શકીએ છીએ પણ સામે બીજા કોઈના ઓર્ડર્સ બી આપણે લઈ શકીએ છીએ પાર્થિવેન જે એકદમ જ નવા હોય કે જેને જેને કોઈ દિવસ બ્રશ પકડ્યું પણ નથી હાથમાં કે જેને બહુ ઘણું પણ નોલેજ નથી એવા લોકો પણ આ કળા શીખી શકે ખરા એક્ચ્યુઅલી ઈ જ શીખી શકે છે આરામથી શીખી શકે મને ઘણા એવા સ્ટુડન્ટો કહે છે કે મેમ અમે ક્યારે બ્રશ નથી પકડ્યું અમે ક્યારે અમને ડ્રોઈંગ નથી આવડતું અમને આર્ટ નથી આવડતું પણ આમાં એવું નથી આમાં ખાલી આ બ્રશ કેમ ચલાવવું એની ટેકનિક શીખવાની છે ઘણા એવું નથી કે આવે તો યુટ્યુબ પર પણ છે વર્સ્ટો કાર્ડ પણ યુટ્યુબ પર બી ઘણાને આવડે પણ ઘણાને ન બી આવડે તો મારા હરેક સ્ટુડન્ટો આવે છે તો પહેલા યુટ્યુબ ઉપર ટ્રાય કરીને પછી આવે છે પછી મને એ બી છે કે અમે ટ્રાય કરી પણ નથી ફાવતું કારણ કે એની ટેકનિક હોય છે યસ જે હોય આપણી ક્યાં મિસ્ટેક થાય શીખવા માટે આપણે કહીએ ને કે ગુરુ વિના જ્ઞાન ન હોય હા ગુરુ તો જોઈએ જ શીખવા માટે છે કે આમાં શું આપણી મિસ્ટેક ક્યાં થાય છે ને એ કહેવા વાળું કોઈ નથી હોતું ને તો એ આપણે આપણે શું એ ખબર પડે કે મિસ્ટેક ક્યાં છે તો એ મિસ્ટેક સુધારે તો એ આર્ટ થાય ને આગળ બરાબર ફરક પડે થોડું એક વખત તમે શીખી જાઓ પછી તમે એમાંથી તો n નંબર ઓફ આઇટમ તમે સર્જન કરી શકો ઘણું કરી શકી તમે ક્યાં પણ યુઝ કરી શકો છો ને આર્ટ તો હા આ ટાઇલ્સ છે તો મેં આવી સ્ટાઇલ્સ ઉપર મેં વોલ પર કર્યું છે આર્ટ તો આમાં જરૂરી નથી કે આપણે વાર્નિશ લગાડવાની જરૂરી નથી કાઢવું હોય તો નીકળી પણ જાય અને ના કાઢવું હોય તો રે પણ ખાલી તમે આમ પોતું ફેરવી દો તો એનાથી કઈ એક્રેલિક કલર તરત ના નીકળે એને ઘસવું પડે તો બહુ સરસ તમે એવું નથી કે તમે ડિઝાઇન કરો ને તમે પછી ચેન્જ કરવી હોય તો તમે એને કાઢી લો પછી બીજી બનાવો નવું નવું ક્રિએટ કરો વખત તમને આવડી જાય પછી આઈડિયાઝ તો અનલિમિટેડ છે હવે સમય છે આપણી આગળ હા ભારતીબેન હજી તમે 15 મિનિટ લઈ શકો ટાઇલ્સ પર ખાલી થોડું બતાવી દઉં છું હા કોઈને વોલ પર ટ્રાય કરવું હોય પોતાના ઘરમાં તો કરી શકશે આજે તો અમને જેટલું તમારી પાસેથી જાણવા મળશે અમે લઈ લઈશું ઠીક છે
કલર્સ ખાઈ રહી છું આમ જરાક બે મિનિટ. હાય અજય, ચાય બનાયા? મસ્તરીઓ નેરા વતાયા દે અનકે લખેલા યા ને કે YouTube questions તું ગને ગન અનકે પવારે બન આમાં કોઈ પણ પેલા ડિઝાઇન તમારે પેન્સિલ થી ડ્રો કરવાની જરૂર જ નથી, તમે સીધા બ્રશ ને ફેરવતા જાઓ. હા બસ. આપણે સીધી ડિઝાઇન લઈ શકીએ છે, આપણે આપણા મનગમતા કલર્સ આપણે લઈ શકીએ એમાં. ખરેખર તો તમારી ક્રિએટિવિટી ને એટલો બધો નિખાર મળે છે ને આમાં. આર્ટ એવું જોઈએ ને, આર્ટ કોઈ પણ હોય, આ હોય કે કોઈ બી, આર્ટ એવી વસ્તુ જ છે દૂર કરી દે, આપણને કોઈ વિચાર ના આવે. ખરેખર થેરપી છે. ખાસ કરીને આર્ટ છે ને, મેં તો
બ્યુટીફુલ તો છે જ, પણ છે ને બહુ ફાસ્ટ છે, કરવામાં બી એટલું ફાસ્ટ છે કે કોઈને કંટાળો બી નહીં આવશે આ કરવા માટે. હું આર્ટ કરવા બેસું ને મારા ક્લાસ પતે, મને આમ જનરલી ઓછો દિવસ ના ઓછો ટાઈમ હોય, પછી મારા ક્લાસીસ થઈ જાય એટલે હું રાતના પાછું આ લઈને બેસું. નવી નવી મારે ડિઝાઇન કાઢવી હોય કે મને મન થાય. મારો ગ્રેન્ડસન છે એ જયારે આવે ને ત્યારે મને એમ જ કે, નાની તું એકનું એક જ તું ફ્લાવર જ ડિઝાઇન આખો દિવસ કરતી હોય, સ્ટુડન્ટને શીખવાડું ને એ આવી જાય તો કહેશે મમ્મી નાની નાની તો આ લોકોને ફ્લાવર નથી શીખવાડતું, કાંઈ બીજું શીખવાડ કે. મારી આગળ બધા ફ્લાવર શીખવા જ આવે છે તો હું શું કરું? કારણ કે એ એના કલ્પના પ્રમાણે વિચારતો હોય ને. હા એ આખો દિવસ ગાડીઓ થી રમતો હોય તો પછી ટોટક બનાવ, ટોટક બનાવતું ફ્લાવર નહીં બનાવ. મારા એક અમદાવાદ ના સ્ટુડન્ટ છે, રનિંગ ચાલુ છે, પણ 65 વર્ષ ના છે. અજય આપણા કચ્છી છે. કોઈ પણ વસ્તુ શીખવી હોય તો ઉંમર તો કોઈ એની માટે ઉંમરનો ભાગ જ નથી. તમે કોઈ પણ વસ્તુ તમારા એક ધગસ હોવી જોઈએ શીખવાની, ધગસ હોવી જોઈએ, કોઈ પણ ઉંમરે તમે શીખી શકો. હા Thank you.
રીતે તમે આ વોલ પેઇન્ટિંગ કરી શકો. આ તો મેં એકદમ સિમ્પલ બતાવ્યું છે, આ તમને ફૂલ તમે લીવ્સ થી ભરી શકો છો. અને આ રીતે સિમ્પલ, આ તો મેં કાંઈ સિમ્પલ લીવ્સ જે બતાવ્યા તમને ઈજ મેં પેટર્ન સ્વરૂપે લઈને આ ફ્લાવર બતાવી દીધું છે. તો બહુ બ્યુટીફુલ લાગે, તમે ક્યાં પણ કોઈ પણ વોલ પર તમે આ અપ્લાય કરી શકો છો. હા પદ્મિની બેન, કોઈને ક્વેશ્ચન હોય કોઈને કઈ તો. હા પદ્મિની બેન. હા ભારતી બેન. હા હવે મારું તો થઈ ગયું છે. હવે કોઈને ક્વેશ્ચન હોય તો આપણે. થોડા પ્રશ્નો છે. હા તો એક બેઝિક પ્રશ્ન બધાનો, કલર્સ કયા અને બ્રશ કયા અને કયા નંબરના, તો એની પર થોડુંક તમે હાઇલાઇટ કરો ને કે કયા કલર્સ અને બ્રશ કઈ કંપનીના અને નંબર્સ. ઓકે, બ્રશ ફ્લેટ બ્રશ જોઈશે અને એક તો ફાઇન આર્ટ કંપનીનું મળે તો બેસ્ટ, સૌથી બેસ્ટ ફાઇન આર્ટ કંપનીનું. બ્રશ નંબર છે 7 નંબર 8 નંબર બંને ચાલે છે. હું તમને વોશ કરીને આ બધા આ ગ્રીન કલરનું આવશે ફાઇન આર્ટ કંપનીનું. અને એ અગર ના મળે તો કેમલનું ચાલે છે, કેમલનું બી બ્રશ સરસ આવે છે. ઘણા જણનો પ્રશ્ન છે કે એક બેને પૂછ્યું હતું કે સાડી પર થઈ શકે, પણ આપણે વચ્ચે જ વાત કરી લીધી કે ઓકે ફ્લેટ બ્રશ. વ્યુઅર્સ તમે જોઈ શકતા હશો ભારતીબેન બ્રશ બતાવી રહ્યા છે. આમાં 7 નંબર અને 8 નંબર એ બંનેમાં બહુ ફરક નથી. 7 નંબર ના મળે તો 8 નંબર પણ ચાલે, 8 નંબર ના મળે તો 7 નંબર બી ચાલે, એમાં બહુ ફરક નથી. બીજા આપણે નાના તમને નાની પેટલ કરવી હોય નાની નાની તો એમાં નાના બ્રશ બી આવે છે 5 નંબરના ફાઇન આર્ટમાં, તો એ પણ લેવો તો લઈ શકાય. કલર્સમાં પણ તમે એક્રેલિક કલર કેમલી ના આવે છે, જો આ કેમલના એક્રેલિક કલર આવે છે આર્ટિસ્ટ કેમલના,
તો ઈ બ્રશ આમાં બહુ સરસ ચાલે છે આ કલર્સ આમાં આ ઠીક આવે છે ને એની જોડે મીડિયમ જરૂરી નથી આપણે મીડિયમ લેવાની જરૂર નથી આપણે વોટર યુઝ કરી શકીએ છે એમાં મીડિયમ ની જરૂર નથી ઓકે અને તમે જેમ કહ્યું કે તમે સપોઝ ટાઇલ્સ પર કર્યું છે તો કોઈ સરફેસ પર તમે કર્યું છે એને વોશ કરીને પાછું રીયુઝ પર બીજું પણ કંઈ પેન્ટ કરવું હોય તો કરી શકાય તો તમે એને વાર્નિશ કરી આપણે ટાઇલ્સ પર હા ટાઇલ્સ પર થાય છે ટાઇલ્સ પર તમે એક વર્ષ બી ટાઇલ્સ ઉપર તમારો પેન્ટ કરશે નહીં એને વોશ કરીને પાછું પર થઈ શકશે હા એ પૂરું નીકળી જશે તમે 4 થી 200 તો નીકળી જાય અચ્છા અને તમને ફિક્સ રાખવું હોય તો વાર્નિશ લગાડી દેવાનું વાર્નિશ લગાડવાનું હા પિક્ચર વાર્નિશ ને મને લાગે છે હા અચ્છા પણ વાર્નિશ પછી વાર્નિશ થી પછી લાંબા સમય પીળું નહીં પડી જાય શું વાર્નિશ ના કોટ થી બહુ આગળ જતા એ થોડું કામ યલોઇશ થઈ જતું હોય છે ના ના ઓલું વ્હાઇટ વાર્નિશ આવે ને એ લેવાનું ઓકે અચ્છા એમાંથી નહીં અને ઘણાની ક્વેરીઝ છે સરફેસ એટલે તમે કહ્યું કે પ્લાસ્ટિક છોડીને સનમાઇકા પર પણ થઈ શકે છે હા થશે સનમાઇકા પર પણ થાય એના પર પણ થાય આ વાર્નિશ લગાડી દો એટલે નહીં નીકળે આપણી કાચની જે ટીપોઈ આવે છે એના પર પણ થશે ઓકે આસ પર થશે ઉપર કેનવાસ પર બધે જ થશે ઓલમોસ્ટ બધે જ થાય છે ઓકે અચ્છા હવે તમે એક બેસિક જે વર્કશોપ આપણે લઈશું પહેલા તો આપણે શરૂઆત બેસિક થી કરશું અને પછી આપણે એને એડવાન્સ પર લઈ જશું તો બેસિક વર્કશોપ જ્યારે હશે એમાં એક થોડુંક તમે હાઈલાઈટ કરશો કે બેસિક વર્કશોપમાં તમે શું શીખવાડવાના છો અને પ્લસ આમ તો આપણે 5 દિવસનો કોર્સ છે એટલે સોમ થી શુક્ર લઈશું અને ટાઈમિંગ શું હશે ટાઈમિંગ આફ્ટરનૂન હશે 3-5 દરમિયાન હશે આપણે ઓકે ઝૂમ કોલ પર લઈશ ને તો મારું મારા હું લઉં છું ને તેમાં 40 મિનિટ પછી પાછું એક બ્રેક આવે જરા પછી લિંક પાછું એટલા માટે હું છે ને 2 કલાક લઉં છું ઓકે એટલે 3-5 લઈએ એટલે આપણે પ્રોપર ને 5 દિવસ જ હોય છે તો આપણે પ્રોપર શીખવું હોય ને તો હું 2 કલાક લઈશ 3-5 આફ્ટરનૂન નો ટાઈમ સારું પડે ઓકે ગુડ જ્યારે પણ આપણો વર્કશોપ હશે એ રીતે લઈશ અને હમણાં જે લગભગ ઘણા મેં સ્ટ્રોક શીખવાડ્યા ને એ બેસિક કોર્સ માં આવશે અચ્છા જે મેં લીવ્સ બતાવ્યા એ બેસિક કોર્સ માં આવી જશે છે બેસિક કોર્સ માં પહેલા તો આ ફ્લાવર આવશે એના માટે પહેલી સ્ટાર્ટિંગ બેસિક થી શીખવાડીશ તે સ્ટ્રોક કેમ આપવાના ઓકે લાઈન થી સ્ટ્રોક પહેલા શીખવાડવાની સ્ટ્રોક આવડી જશે પછી પેટલ પર જઈએ પેટલ થશે પછી આપણે ફ્લાવર પર જઈએ એટલે એવી રીતે 1 by 1 પ્રોપર ટેકનિક થી શીખવાડવામાં આવશે એમાં પછી આ બધા લીવ્સ આવશે સ્ટ્રોક વાળા જે લીવ્સ છે એ આ લીવ્સ થી આવશે એમાં બેસિક કોર્સ માં ઓકે ઘણી ડિઝાઇન છે મેં લગભગ તમને કોલાજ બનાવીને આપી દી છે તો એ બધી ડિઝાઇન હું શીખવાડી શકીશ ઓકે આપણે ડાયરેક્ટ એડવાન્સ પર જમ્પ નહીં મારી શકીએ કારણ કે પહેલા બેસિક આવડવું જરૂરી છે એ તો છે જ આપણે કેજી થી બેસિક સ્ટ્રોક આપણે આ ફ્લાવર્સ બધા આવડે કારણ કે એના ઉપર જ પછી એડવાન્સ વર્ક થાય હા એટલે અચ્છા એક પ્રશ્ન હજી એવો આવ્યો છે કે પોસ્ટર કલર્સ ચાલશે હા ના પોસ્ટર કલર નહીં ચાલે નહીં ચાલે એક્રેલિક કલર્સ જ વાપરવાના છે અને હજી એક પ્રશ્ન એવો પણ છે કે રાઉન્ડ બ્રશ ચાલશે ફ્લેટ બ્રશ જ વાપરવાના છે રાઉન્ડ બ્રશ એટલે ના આપણે બેસિક કો શીખવાડીશું એમાં એમાં છે ને રાઉન્ડ બ્રશ ની પણ ડિઝાઇન બતાવવાની છું તો એમાં આપણે નોર્મલ રાઉન્ડ બ્રશ માં પર્ટીક્યુલર કોઈ બ્રાન્ડ ની જરૂર નથી કોઈ ભી નોર્મલ રાઉન્ડ બ્રશ હોય ને ઈ જોઈશે મીડિયમ અને થોડોક મોટી સાઈઝ નો તો ઈ આપણે ઈ આપણે બધી આપણે છે ને એ લોકોને મટીરીયલ લિસ્ટ ભી હું સેન્ડ કરી દઈશ જેને કરવું હશે ને તો આપણે મટીરીયલ લિસ્ટ સેન્ડ કરશું એટલે એમને ખ્યાલ આવી જશે વિથ પિક્ચર સાથે તો એમાં એક મોટી સાઈઝ નો રાઉન્ડ બ્રશ બી જોઈશે ને એક મીડિયમ જોઈશે એ કેમલ ના ચાલશે નોર્મલ એ લોકોના બચ્ચાઓના બી ઘરમાં હોય જ રાઉન્ડ બ્રશ તો લગભગ રાઉન્ડ બ્રશ પણ યુઝ કરી શકાય ઓકે ગુડ તો મને લાગે છે કે બહુ સરસ તમે માહિતી આપી છે તમારું બધું
જે ભી તમારે ડેમો કરવાનો હતો એ બધી જ ટેકનિક્સ થઈ ગઈ છે માર્તિબેન? હા, ઓલમોસ્ટ મેં બધી મેઇન ટેકનિક બતાવી છે. રાઉન્ડ બ્રશ કરવો હોય ને તો આપણને રાઉન્ડ બ્રશ ના લીવ્સ આવશે, ફ્લાવર્સ આવશે, પણ મેં એમાં રાઉન્ડ બ્રશ નું કઈ જ નથી બતાવી. મેં આજે મેઇન આમાં શું છે, બધા એડવાન્સ માં ભી આપણને બધામાં ફ્લેટ બ્રશ ના વધારે છે, એટલે આજે મેં બધાને ફ્લેટ બ્રશ ના જ બધા આર્ટ બતાવ્યા. પણ રાઉન્ડ બ્રશ ના ભી ફ્લાવર ઇઝીલી થશે તો એ બેસિક કોર્સ માં મેં લીધા છે, તો એ બેસિક કોર્સ માં આવે છે. એટલે બહુ મહત્વનો પ્રશ્ન કે આ જે આર્ટ છે એ બહુ ખર્ચાળ નથી ને? ના ના ના, આ તમે 40 ml ની જે ટ્યુબ હોય ને કલર ની, આ તો મારી 120 ml ની મોટી ટ્યુબ છે. 40 ml ની ટ્યુબ લેવાની છે, તો તમે ચાર કલર લેશો તો બસ, તો ચાર કલર આવશે 400 રૂપિયા ના. આ 36 ml ની છે, પણ આ બીજી બ્રાન્ડ છે, તો આટલી ટ્યુબ બસ થઈ જાય. એમાં તમે મેઇન કલર છે, એક તો વ્હાઈટ કલર જોઈશે ફ્લાવર માટે, તમને જે કલર રેડ કલર આપણે લઈએ વધારે પડતો, તો ફ્લાવર માટે રેડ કલર, વ્હાઈટ કલર, ગ્રીન કલર, ડાર્ક ગ્રીન કલર અને લાઇટ ગ્રીન કલર. પછી ચાર ટ્યુબ શીખવા માટે ઇનફ, ઈ પણ તમને વધારે લાગે તો બે જ ટ્યુબ લો. શીખવા માટે તો તમે ફ્લાવર તમે રેડ અને વ્હાઈટ ના બનાવો ચાલશે શીખવા માટે, પછી તમે વસાવો. અને બ્રશિસ નો પ્રાઇસ ભી લગભગ આ 70 રૂપિયા નો આવે છે, 70-75 નો. અને રાઉન્ડ બ્રશ તો નોર્મલ આપણા ઘરમાં ભી હોય, નહીં તો આ તો 10-20 રૂપિયા નો આવશે રાઉન્ડ બ્રશ. એટલે તમારા 500 ની અંદર તમારો મટીરિયલ આવી જશે. પેપર નોર્મલ જોઈએ આપણા વ્હાઈટ, તમારી અગર સમજો કોઈની અગર ડ્રોઈંગ બુક ભી ઘરની હશે તો ભી ચાલશે. પણ ખાલી એટલું જ કે આ પેપર છે ને સ્લીપરે એકદમ લીસા જોઈએ. એટલે બેઝિક કોર્સ શીખવા માટે, બેઝિક કોર્સ માટે કલર્સ અને પેપર્સ પર તમે સ્ટ્રોક શીખો છો. હા, અને ત્યાર પછી એ સ્ટ્રોક શીખશે એ લોકો કોઈ પણ ઓબ્જેક્ટ પર એપ્લાય કરી શકશે. હા, એટલે હું પ્રોપર ડિઝાઇન પહેલા સ્ટ્રોક બતાવીશ, પછી પ્રોપર ડિઝાઇન કરાવીશ, ખાલી પૂરી ડિઝાઇન, અને પછી લાસ્ટમાં એક ઓબ્જેક્ટ કરાવીશ. ઓકે, સાઉન્ડ્સ નાઇસ. સો વ્યુઅર્સ, તમને બધાને પણ ખૂબ મજા આવી જ હશે, અને જે લોકોને શીખવાની, મારી પાસે બહુ બધા મેસેજીસ આવી ગયા છે કે અમારું નામ એનરોલ કરજો, અમારું નામ એનરોલ કરજો. આપણે શરૂઆત એક બેચમાં 8 સ્ટુડન્ટ ને લેવાના છે, કેમ કે ભારતીબેન નો હંમેશા આગ્રહ હોય છે કે હું 1-to-1, તમને એવું લાગશે પણ નહીં કે તમે ઓનલાઈન શીખી રહ્યા છો, એટલું સરસ રીતે એ શીખવાડે છે. એટલે એમણે એક બેચમાં ફક્ત 8 જ પાર્ટિસિપન્ટ લેવાની રિક્વેસ્ટ કરી છે. આપણે 8-8 પાર્ટિસિપન્ટ ના બેચ બનાવશું, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેસિસ પર. આજે અત્યારે જ મારી પાસે લગભગ હમણાં 5-6 નામ તો આવી જ ગયા છે. તો જેમણે પણ અત્યારે મને રિક્વેસ્ટ કરી છે, ભારતીબેન સાથે હું ટાઈમ ડેટ ક્યારથી શરૂ કરીએ છીએ એ બધું નક્કી કરી અને તમને પર્સનલી તમને બધી ઇન્ફોર્મેશન મોકલીશ. જે લોકો ક્લાસીસ લેશે એમની માટે આપણે સ્ટુડન્ટ નો એક અલગ ગ્રુપ બનાવશું, એમાં બધી ડિટેલ્સ આપશું. અને ફરી પાછું એક વખત કહું છું કે ખૂબ જ નાના એવા ઇન્વેસ્ટમેન્ટમાં, જેમ ભારતીબેને કહ્યું કે તમારે ખૂબ જ ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એ તમારી ધગસનું, તમારી જે સેન્સ ઓફ આર્ટ હશે એનું, તમારી ક્રિએટિવિટીનું, એ બધું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. અને જયારે તમે આ શીખી લેશો અને જયારે તમે કોઈ ઓબ્જેક્ટ બનાવશો, તમે લોકોને દેખાડશો, અને પછી આઈ હોપ કે ઘણી બધી બહેનો એવી છે કે એટલું બધું મોટું સર્જન કરશે, અને આઈ ગેરંટી કે તમને વેલ્યુ ફોર મની તો મળશે જ મળશે. તો થેન્ક યુ વેરી મચ ભારતીબેન, તમે તમારો સમય કાઢીને અમારી સાથે જોડાયા. અને ખરેખર આજનો જે આ વર્કશોપ છે એને ખૂબ જ ગમ્યો હશે, ખૂબ સરસ રીતે તમે ટેકનિક્સ બતાવી છે. એટલે જેને જેને એવું માઇન્ડસેટ નહીં કર્યું હોય કે મારે ક્લાસ કરવા છે, એવા લોકોએ બી કદાચ હવે માઇન્ડસેટ કરી લીધું કે નહીં આ મારે શીખવું જ છે. તો આપણે જલ્દી જ વર્કશોપની અનાઉન્સમેન્ટ ડેટ્સની કરશું. ભારતીબેન થેન્ક યુ વેરી મચ, તમારી દીકરી છે તમારી સાથે, તમને હેલ્પ કરી રહી હતી એનો પણ ખૂબ ખૂબ આભાર. અને સાથે હું આભાર માનીશ તમારા વેવાણ પુષ્પાબેનનો પણ, કે જેણે સજેસ્ટ કર્યું કે તમે બોરીવલી લેડીઝ વિંગ આટલા બધા વેબિનાર કરો છો, તો મારી વેવાણ ખૂબ સારા આર્ટિસ્ટ છે અને એમની ખૂબ ઈચ્છા છે કે સમાજની બહેનો આ આર્ટ શીખે.
તો એક વખત તમે એમને પણ પ્લેટફોર્મ આપો તો ખરેખર ભારતીબેન અમને ખૂબ મજા આવી. થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ અ લોટ વ્યુઅર્સ, તમારો બધાનો ખૂબ આભાર. અને હંમેશા તમે બોરીવલી લેડીઝ વિંગ સાથે જોડાયેલા રહેજો. તમને બધાને ખબર જ છે કે એક વર્ષથી બહુ બધા અનોખા નોખા કાર્યક્રમ લઈને લેડીઝ વિંગ આવે છે તમારી પાસે. હવે જે આગામી કાર્યક્રમ છે થોડુંક માઇન્ડને રિલેક્સ કરવા માટે, હસો અને હસાવો, તો હું જરૂરી નથી કે એમાં તમે બધા આર્ટિસ્ટ હોવા જોઈએ, પણ હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે આ લાફ્ટર વિટામાં પણ પાર્ટિસિપેટ કરજો. તમને ખરેખર ખૂબ મજા આવશે. આ અમારી સિઝન 2 છે, સિઝન 1 ખૂબ જ સક્સેસ રહી અને બધાની ડિમાન્ડ હતી કે હવે લાફ્ટર વિટા ક્યારે આવશે. અને અમે ખરેખર રાહ જોતા હતા કે અમે વર્ચ્યુઅલ નહીં પણ એક્ચ્યુઅલ હોલમાં આ કાર્યક્રમ કરીએ. પણ અત્યારે લોકડાઉન હજી લંબાઈ રહ્યું છે અને લોકોની ખૂબ જ ઈચ્છા છે કે અમે લાફ્ટર વિટા લઈને આવીએ. તો લાફ્ટર વિટા એનો જે એલિમિનેશન રાઉન્ડ છે 3 જુલાઈના, અને ત્યાર પછી આગળના રાઉન્ડ ની અનાઉન્સમેન્ટ થશે. તો હું ફરી એક વખત તમને વિનંતી કરીશ કે મોટી સંખ્યામાં તમે બધા પાર્ટિસિપેટ કરજો. એના પછી પણ કંઈક સરસ સરસ અનોખી કોમ્પિટિશન તમારી આર્ટ ને શોકેસ કરવા માટે લેડીઝ વિંગ લાવી રહ્યું છે. તો લેડીઝ તમે બધા જ અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ભારતીબેન, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ટીમ લેડીઝ વિંગ, થેન્ક યુ કોરીવલી મહાજન એન્ડ નિશા, થેન્ક યુ વેરી મચ. તો આ સાથે આપણો કાર્યક્રમ અહીં સમાપ્ત થઈ રહ્યો છે. થેન્ક યુ ભારતીબેન, વન સેકન્ડ. બધાનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ પદ્મિનીબેન, સાલીબેન, ગોરીબેન, મહાજન. થેન્ક યુ ભારતીબેન, થેન્ક યુ સો મચ. ખુબ સુંદર કરાવી, ખુબ સુંદર, રિયલી ફાઇન, વેરી ફાઇન, અમેઝિંગ, રિયલી ફાઇન. યા વેરી નાઇસ. મારો તો ગમતો સબ્જેક્ટ છે પણ આઈ લાઈક ઇટ રિયલી. નિશા